गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 3 कम्प्यूटर में पहलो जो पार्ट है कम्प्यूटर शू है पेज नंबर 3 पर जोईशू। हवे जो अँ आपेलू है कि कम्प्यूटर शू है, अँ आपने प्रश्न पूछेलो तो अँ डायरेक्ट जवाब है कि कम्प्यूटर एक शू है, एक प्रकार यंत्र है। लेखन, चित्रकाम, गणतरी करवा माटे, रमतो रमवा माटे, संगीत सांभळवा माटे, तेमज कार्टून फिल्म अने चलचित्रों जोवा माटे तेनो उपयोग थाय छे। हवे जो कम्प्यूटर छे, तमने खबर छे ने कम्प्यूटर कोने कहेवाय, अहींया बाजूमां चित्र पण आपेलुं छे, आने शुं कहेवाशे? कम्प्यूटर। हवे आ कम्प्यूटरनो उपयोग शुं छे? तो एनामां आपणे कोईपण प्रकारनुं जे लेखन छे लखी शकीए छीए, पछी चित्र दोरी शकीए छीए, पछी कोईपण प्रकारनी जे गणतरी होय ते करी शकीए छीए, पछी गेम एटले के रमत पण रमी शकीए छीए, संगीत पण सांभळी शकीए छीए, अने जे कार्टून जे फिल्म होय ते पण आपणे जोई शकीए छीए। ते खूब ज झड़पथी काम करे छे। कम्प्यूटर केम केवी रीते काम करे छे? तो खूब ज झड़पथी काम करे छे, ते भूल करतुं नथी। कम्प्यूटर क्यारे भूल करे? न करे। एटले कम्प्यूटर छे ते क्यारे पण भूल करतुं नथी, ते आपणुं काम सहेलू बनावी दे छे। हवे जो सहेलू केवी रीते बनावे, धारो कि मानी लो तमे कोईपण प्रकारनी जे गणतरी होय ते तमे मोढे करवा बेसो, एना करता तमे डायरेक्ट कम्प्यूटरमां करो। कोईपण गुणाकार छे, ભાગકાર છે, તો તમે ડાયરેક્ટ કમ્પ્યુટરમાં કરો તો કેટલું ફટાફટ થઈ જાય, એટલે તે આપણું કામ કેવું બનાવી દે છે? એક તો સહેલું બનાવી દે છે અને ઝડપી પણ બનાવી દે છે। તે ઘણું બધું યાદ રાખી શકે છે, કમ્પ્યુટર છે ઘણું બધું યાદ રાખી શકે છે। ખૂબ જ લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું કે કંટાળતું નથી। હવે જુઓ, તમે છે આખો દિવસ તમે કોઈપણ છે દાખલા ગણો કે તમે વાંચો તો તમે થાકી જાઓ, પરંતુ કમ્પ્યુટર છે તે ખૂબ જ લાંબો સમય સુધી કામ કરી શકે છે અને તે થાકતું પણ નથી અને કંટાળતું પણ નથી। તે જટિલ એટલે કે જે અઘરી ગણતરી છે તે પણ ખૂબ જ ઝડપથી કરી શકે છે। જે કોઈપણ પ્રકારની જે અઘરી ગણતરી કે હોય છે જટિલ ગણતરી, તે પણ તે ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી કરી શકે છે। તો આ હતા કમ્પ્યુટરના ફાયદા। હવે અહીંયા જે આપેલા છે કમ્પ્યુટર, હું એ તમને સમજાવું છું। હવે આ છે આ બધા જે ભાગો ભેગા મળે છે એને શું કહેવાશે? તો કમ્પ્યુટર કહેવામાં આવે છે। હવે આ જે વિવિધ ભાગો છે એ ભાગોના નામ શું છે? હવે આને શું કહેવાશે? તો મોનિટર। પછી આને તમને ખબર જ હશે, ધોરણ 1 અને ધોરણ 2માં પણ તમે શીખી ગયા છો, તો સીપીયુ। પછી આ છે સ્પીકર। પછી આને શું કહેવાય? કીબોર્ડ। અને આને કહેવાશે પ્રિન્ટર। અને આ જે સૌથી જે નાનું સાધન છે કમ્પ્યુટરનું એને શું કહેવાય? તો માઉસ કહેવામાં આવે છે। હવે જો મોનિટર, સીપીયુ, સ્પીકર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર, હવે આ જે બધા જે ભાગો છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલી સમજાવીશ। એના પછી જે આવે છે, જુઓ અહીંયા આપણે જે વિવિધ ભાગો છે તેને એક એક કરીને સમજાવ્યા છે, જેમ કે અહીંયા મોનિટર વિશે સમજાવ્યું છે, પછી કીબોર્ડ, પછી માઉસ છે કેવી રીતે પકડવું તે પણ આપણે અહીંયા સમજાવ્યું છે। તો એ બધું જે આવે છે કમ્પ્યુટરના જે વિવિધ ભાગો તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં પ્રેક્ટિકલી સમજાવીશ।